जीवलेन कोरोना ने सारण में उपयोग में लेवाता रेमडेसिविर इंजेक्शन की भारी अछत वर्ताई रही है। ત્યારે કેટલાક તત્વો આવા સમયમાં પણ વધુ તગડી કમાણી કરી લેવાની રાયમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા હોય છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આવા બે કાળાબજારીઓને ઝડપી પાડી 6 ઇન્જેક્શન કબજે કર્યા હતા। એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કરણસિંહ મંડોરાને માહિતી મળી હતી કે દહેજ બાયપાસ રોડ ઉપર ઊંચી કિંમતે રેમડેસિવિર ઇન્જેક્શન વેચાય છે। હાલના સમયમાં આ ઇન્જેક્શનના વિતરણ ઉપર સરકારનો નિયંત્રણ છે અને કાળાબજારી ન થાય તે માટે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર નરેશ તાપરિયાની ટીમને તપાસ માટે ઘટના સ્થળે મોકલાઈ હતી, જેમાં દહેજ બાયપાસ રોડ પર આવેલ સેટ મેડિકલ સ્ટોર પર રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ કરવા આવેલ અરબાઝ ગરાશિયા નામના ઇસમને બે ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યો હતો। અરબાઝ આ ઇન્જેક્શન મેડિકલ સ્ટોરના સંચાલક ઇમરાન શેઠને આપતો હતો। દુકાનમાં સર્ચ કરવામાં આવતા વધુ 4 ઇન્જેક્શન મળી આવ્યા હતા। ઝડપાયેલ આરોપી અરબાઝ ગરાશિયા દહેજ બાયપાસ રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ તરીકેની ફરજ બજાવતો હતો। તે રેમડેસિવિર ઇન્જેક્શન સેટ મેડિકલ સ્ટોર પર ઇમરાન શેઠને આપતો હતો। પોલીસે બંનેની ધરપકડ કરી તેઓ પાસેથી 6 રેમડેસિવિર ઇન્જેક્શન જપ્ત કર્યા હતા, તો રૂપિયા 50,000નો મુદ્દા માલ પણ કબજે કર્યો હતો। આરોપી રેમડેસિવિર ઇન્જેક્શન ક્યાંથી લાવતો હતો એ બાબતની પોલીસ તપાસ કરી રહી છે। આ અગાઉ ગત સપ્તાહે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિલ ચૌહાણે એક તબીબ સહિત 3 લોકોની ધરપકડ કરી 9 રેમડેસિવિર કબજે કર્યા હતા। આ તોડકી અંગ્લિશમાં ઇન્જેક્શન વેચવાની પેરવી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગઈ હતી।